સાથે માર્કેટના આઉટલુક ઉપર ચર્ચા કરવા માટે ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેજસજી, ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ તો આજની પોલિસી ઉપર આપની શું એક્સપેક્ટેશન બની રહી છે? કોઈ મોટા સરપ્રાઇઝીસ માટેની તો એક્સપેક્ટેશન નથી આઈધર સાઇડ, નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ તરફ? ગુડ મોર્નિંગ. સો પોલિસી પર આઈ થિંક બહુ એક્સપેક્ટેશન છે નહીં કે કંઈ સરપ્રાઇઝ આવશે વન વે ઓર ધી અધર. આઈ થિંક યુ નો બે વસ્તુ પર ધ્યાન દેશે આઈ થિંક આરબીઆઈ. એક તો કે ઇન્ફ્લેશન જે છે એ એમના યુ નો જે 6%નું અપર લિમિટ છે એનાથી ઉપર છે, પણ એ ઇન્ફ્લેશન ઉપર છે બીકોઝ ઇશ્યુ સપ્લાય સાઇડ પર છે રાધર દેન ડિમાન્ડ સાઇડ પર છે. ઓન ધી અધર હેન્ડ જે યુ નો બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ગ્રોથ છે. આઈ થિંક હજી ગ્રોથ આપણી કમ્પ્લીટલી નોર્મલાઇઝ નથી થઈ, તો આરબીઆઈ એને ધ્યાનમાં રાખી અને એ બી ધ્યાનમાં રાખી કે ઇન્ફ્લેશન સપ્લાય સાઇડ ડ્રિવન છે અને ડિમાન્ડ સાઇડ નહીં, તો આઈ થિંક આઈ ડોન્ટ થિંક કે કંઈ એક્શન કરશે આરબીઆઈ. તેજસ, એક સૌથી મોટો ફેક્ટર આ ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપર જ મારો પ્રશ્નમાં એ હતો કે ઇન્ફ્લેશન આપણે જે ખાસ વધતા જોયું છે એ મેઇનલી આપણે જોઈએ તો જે ફ્યુલ ઇન્ફ્લેશન હતું એના કારણે આવતું દેખાયું છે, અને હવે એ ફ્રન્ટ ઉપરથી આપણને રિલેક્સેશન મળી ચૂક્યું છે. ક્રૂડ પ્રાઇસીસ પાછા સોફ્ટવેરિંગ થતા દેખાયા છે અને આપણે ત્યાં પણ હવે કદાચ પ્રાઇસીસના ફ્રન્ટ ઉપર ઘટાડો આવતો દેખાશે. સો આપણે લાગે છે કે કદાચ હવે ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરની પણ ચિંતા વધારે આરબીઆઈને સતાવશે નહીં, અને એને લઈને કોઈ આપણને જે અત્યારે આપણે મોનિટરી ઇઝિંગ જોઈ રહ્યા છે એના ફ્રન્ટ ઉપર કોઈ રિસ્ટ્રિક્શન્સ આવતા નહીં દેખાઈ શકે. હા, બિલકુલ બરાબર કીધું તમે. એકચ્યુઅલી અગર તમે જો ઇન્ફ્લેશનના જે પ્રોજેક્શન્સ છે તો યુ નો બીકોઝ યુ નો ફ્યુલ સાઇડથી ઇન્ફ્લેશન થોડું ડિપ થાય છે, તો એવા એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ 2-3 મહિનામાં તમારી ઇન્ફ્લેશન પ્રિન્ટ છે પાછી 6% નીચે આવી જશે. અને યુ નો વિચ ઇઝ અ રીઝન વાય આઈ થિંક કે આરબીઆઈ બી એને ધ્યાનમાં રાખી અને યુ નો ઇન્ટરેસ્ટ રેટ્સનું સ્ટેટસ કો મેન્ટેન કરશે. આઈ ડોન્ટ થિંક કે અત્યારે આરબીઆઈના એજન્ડામાં એ હશે કે આપણે રેટ્સ ઉપર કરીએ. તો આ એક આપણને પરસ્પેક્ટિવ દેખાઈ રહ્યો છે આરબીઆઈના પોલિસીના અનુમાન ઉપરનો, ખાસ કરીને ઇન્ફ્લેશન. અને બીજી તરફ આપણે જોયું તો જે મેજર ઇમ્પેક્ટ આવતી આપણને દેખાઈ શકે તેમ છે કે કોઈ નેગેટિવ સરપ્રાઇઝ ના આવી શકે, તો એ ફ્રન્ટ ઉપરની આપણને આ એક રિલેક્સેશન છે. હવે થોડા આપણા ડોમેસ્ટિક માર્કેટના ફ્રન્ટ ઉપર જોઈએ તો તેજસ, શું વ્યૂ બને છે આપનો? કારણ કે જે પ્રમાણે અત્યારે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર, થોડા આપણે એસબીઆઈના પરિણામો છે કે પછી સર્ટેન કેટલીક પ્રાઇવેટ બેંક્સના પરિણામો આવતા જોયા, એ પછી થોડા સુધરતા દેખાયા છે. લાગે છે કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સનું પરફોર્મન્સ હજુ અહીંથી સુધરતું દેખાશે? જી બિલકુલ. યુ નો ઇનફેક્ટ તમે અગર અમારું ફંડ બી જોશો તો આઈ થિંક અમારી સૌથી મોટી જે પોઝિશન છે ફંડમાં એ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ પર છે. એસ્પેશિયલી યુ નો વિધિન ફાઇનાન્શિયલ્સ આઈ થિંક અમને લાગે છે કે બેન્ક્સમાં અત્યારે ખૂબ વેલ્યુ છે, બીકોઝ યુ નો આપણે છેલ્લા 10 વર્ષથી જોયું છે કે યુ નો ફોકસ એ રહ્યું છે કે આપણે એસેટ ક્વોલિટી સુધારીએ. સો આપણે એક ડીલેવરેજિંગ સાયકલમાં હતા, અહીંયાથી હવે ગ્રોથ પિકઅપ થશે, તો આઈ થિંક એ જે ક્રેડિટ ગ્રોથ છે એ સારું સ્ટ્રોંગ પિકઅપ લઈ શકે છે. ઓલરેડી આપણે જોઈએ છે કે રિટેલ જે ક્રેડિટ ગ્રોથ છે એ ખાસું સ્ટ્રોંગ છે. મોસ્ટ બેન્ક્સ અગર તમે જો જેમના રિઝલ્ટ આવ્યા છે એમને યુ નો 20-1% રિટેલ ક્રેડિટ ગ્રોથ બતાવી છે. કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ થોડી સ્લો છે બીકોઝ યુ નો જેમ કે મેં કીધું આપણે થોડી ડિલિવરેજિંગ સાયકલ થ્રુ જઈ રહ્યા છે, બટ અમને લાગે છે કે હવે જેમ ઇકોનોમી અહીંયાથી પિકઅપ થશે એમ યુ નો કોર્પોરેટ બેલેન્સ શીટ બી ધીરે ધીરે કરીને એક્સપાન્ડ થશે. સો તમારું બંને રિટેલ અને કોર્પોરેટ ક્રેડિટ ગ્રોથ સારું થશે. બીજા એન્ડ પર તમારી એસેટ ક્વોલિટી ઘણી સુધરે છે. આપણે જોયું છે કે યુ નો લાસ્ટ યર તો મોરેટોરિયમ હતું, બટ આ વર્ષ બી અગર તમે જુઓ તો જે આપણું લાસ્ટ ક્વાર્ટરમાં જે લોકડાઉન હતા એના પછી જે સ્લિપેજીસ છે એ બધા બેંકના ખાસા કંટ્રોલ છે, બહુ હેવી સ્લિપેજીસ આવ્યા નથી. સો જે એસેટ ક્વોલિટી ઉપર જે ઇન્વેસ્ટરના કન્સર્ન હતા આઈ થિંક એ બી હવે ધીરે ધીરે એડ્રેસ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અગર તમે જુઓ તો આજના માર્કેટમાં કદાચ બેન્કિંગ એક જ એવું સેક્ટર છે જે એના હિસ્ટોરિકલ વેલ્યુએશન્સથી બી નીચે છે. આપણું આખું માર્કેટ આજે હિસ્ટોરિકલ વેલ્યુએશનથી પ્રીમિયમ પર છે. મોસ્ટ સેક્ટર્સ બી યુ નો હિસ્ટોરિકલ વેલ્યુએશનથી પ્રીમિયમ પર છે, પણ બેન્કિંગ એક જ એવું સેક્ટર છે જેના હિસ્ટોરિકલ વેલ્યુએશન્સથી બી આજે નીચે ટ્રેડ કરે છે. એટલે અમને એવું લાગે છે કે આમાં ખાસી વેલ્યુ છે અને યુ નો ફ્રોમ અ 2-3 યર હોરાઇઝન આઈ થિંક અમને લાગે છે કે આ બહુ જ સારું સેક્ટર છે બેટ લેવા માટે. તેજસ્વી, તો પર્ટિક્યુલરલી એક આ ફેક્ટરમાં એ પૂછવા માંગીશું કે પીએસયુ બેંક અને પ્રાઇવેટ સેક્ટરના બેંક આ બંને વચ્ચેના જે ડિસ્ટન્સ આપણને વધતા દેખાયા છે, અથવા તો એમ કહીએ કે જે ડાયવર્જન્સ આ બંનેની વચ્ચે આપણને બિલ્ટઅપ થતું જે દેખાયું છે,
એને આપ કેવી રીતના જુઓ છો? અને હવે જો ફોકસ કરવું હોય તો ફરીથી પ્રાઇવેટ સેક્ટર બેંક ઉપર ફોકસ આવશે કે સ્ટીલ હજુ પીએસયુ બેંક ધ્યાનમાં રાખવી વધારે સારી છે? સો મારા હિસાબે યુ નો બંને સેગમેન્ટમાં તમારા પાસે ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ છે. આજે અગર આપણે યુ નો બેંક્સને જોઈએ, પ્રાઇવેટ અને પીએસયુને મળાવીને જોઈએ, તો જે તમારી ટીયર વન બેંક્સ છે આજે, યુ નો જે એકદમ હાઈ ક્વોલિટી બેંક્સ કહેવાય, તો ત્યાં ગ્રોથ અને વેલ્યુએશન કાફી રિઝનેબલી યુ નો બિલ્ટ ઇન છે આજના ભાવમાં. પણ જો તમે સેકન્ડ ટીયર બેંક્સ જો, જે મોટી બેંક્સ છે પણ વેલ્યુએશનમાં થોડું નીચે છે, એમાં તમારી યુ નો બે ત્રણ લાર્જ પ્રાઇવેટ બેંક્સ આવી જાય, એક મોટી પીએસયુ બેંક આવી જાય, એ બધાના વેલ્યુએશન હજી બી ઘણા હિસ્ટોરિકલ લેવલથી નીચે છે. એટલે અમને એમ લાગે છે કે બંને સાઇડ, પીએસયુ સાઇડ અને પ્રાઇવેટ સાઇડ, પણ પ્રાઇવેટ સાઇડ વધારે, તમારા પાસે આજે બેન્કિંગ સેક્ટરમાં ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્વેસ્ટ કરવાની. ત્યારે બંને તરફના બેંક્સની અંદર એક ઓપોર્ચ્યુનિટીઝ છે ઇન્વેસ્ટ કરવા માટેની. એક ખાસ બીજું પાસું સમજવા માંગીએ છું, એ છે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝનું. હવે એમાં આપણે HDFCથી માંડી અને કેન્ફિન હોમ સુધીની બધી જ કંપનીઓ જોઈએ તો બધા જ, ઇવન આવાસ ફાઇનાન્શિયલ્સ જે રિસેન્ટમાં આપણે લિસ્ટ થયેલી કંપની છે, એના પણ પરફોર્મન્સીસ આપણે આ બધી કંપનીઓના જોઈએ તો એના પાસેથી એક બહુ મોટી પોઝિટિવ એક્સપેક્ટેશન બની રહી છે ડ્યુ ટુ જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની. એટલે એટલા માટે કારણ કે જે હાઉસિંગ સેક્ટરની અંદર આખું આપણને એક નવી ડિમાન્ડનો જનરેટ થતી દેખાઈ રહી છે. તો આપ આ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર ઉપર કેટલા બુલિશ છો? અને પર્ટિક્યુલરલી એક બીજું મોટું પાસું એ પણ છે, લોઅર ઇન્ટરેસ્ટ રેટનું રિઝિમ અને સાથે સાથે કોસ્ટ ઓફ ફંડિંગ પણ આ બધા જ NBFCsનું ઓછું થયું છે, તો આ બંને પાસાને આપ કેવી રીતના જોવો છો? જી, આમાં તમે જુઓ તો હિસ્ટોરિકલી એવું થયું કે ડિમાન્ડ થોડી સ્લો હતી, એટલે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝની ગ્રોથ છેલ્લા થોડા વર્ષમાં થોડી સ્લો થઈ ગઈ હતી. તો અને જ્યારે ડિમાન્ડ સ્લો હતી ત્યારે બેંક્સ બી અગ્રેસિવ હતા. તમે જુઓ તો આજે ઘણી બધી પ્રાઇવેટ બેંક્સે ખાસું મોટું પોર્ટફોલિયો બનાવ્યું છે મોર્ગેજ લોન્સનું, તો એટલે હાઉસિંગ લોનમાં થોડું કોમ્પિટિશન વધી ગયું હતું અને એટ ધ સેમ ટાઈમ થોડી ડિમાન્ડ વીક થઈ ગઈ હતી. તો એટલે આ બધા પ્લેયર્સને તમે જુઓ તો ધીરે ધીરે યુ નો ડીરેટ થયા છે. પણ તમે લાસ્ટ બે ત્રણ ક્વાર્ટરની જો કોમેન્ટ્રી જોવા બધા પ્લેયર્સની, તો આઈ થિંક અક્રોસ ધ સેક્ટર, એટલે રિયલ એસ્ટેટ પ્લેયર્સથી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝથી લઈને બધાએ જ કીધું છે કે અત્યારે તમને ડિમાન્ડમાં ઘણું રિવાઇવલ દેખાય છે, એવું લાગે છે કે કદાચ એક નવી સાયકલ સ્ટાર્ટ થાય છે રિયલ એસ્ટેટમાં. અને ઓબ્વિયસલી જેમ તમે કીધું એમ કે કોસ્ટ ઓફ ફંડ્સ આજે ઓલ ટાઈમ લો પર છે બધા માટે, તો એટલે બધા પાસે બેલેન્સ શીટ પર જગા છે કે આપણે કોમ્પીટ કરી શકીએ બેંક સાથે બી. તો આઈ થિંક અહીંયાથી અગર ડિમાન્ડ રિવાઇવ થશે તો આ સેક્ટર બહુ સારું કરશે. કપલ વિથ દેટ એના વેલ્યુએશન બી યુ નો નીચે છે, એવરેજીસથી ઓછા છે, એટલે યુ નો ફ્રોમ અ રિટર્ન પર્સપેક્ટિવ તમારા માટે બંને છે, ગ્રોથ બી આવશે અને વેલ્યુએશન બી રીરેટ થશે, તો આ સેક્ટરમાં બી ઇન્વેસ્ટર્સને સારા રિટર્ન બની શકે છે. તો આ એક પર્ટિક્યુલર આ આખું વર્ટિકલ છે જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સનું, એમાં આપણને સુધારા માટેની ચાલ બનતી દેખાઈ શકે તેમ છે. સાથે તેજસ, એક બીજું વર્ટિકલ જેમાં પણ આ પ્રકારની જ આપણે ડિમાન્ડ બદલાતી જોઈ રહ્યા છે એ છે ઓટો સેક્ટર. હવે આપણે પહેલાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સનું આખું એક સેગમેન્ટ જોઈ રહ્યા હતા, પબ્લિક ટ્રાન્સપોર્ટનું સેગમેન્ટ જોઈ રહ્યા હતા, પણ જ્યાં સુધી આ બધા સેગમેન્ટ ઉપર તો હજુ એક હોપ રેલી આપણને બિલ્ટઅપ થતી દેખાય છે, પણ એકચ્યુઅલ ડિમાન્ડ જે છે તે આપણને હવે ફરીથી જનરેટ થતી દેખાઈ રહી છે આફ્ટર આ સેકન્ડ વેવનો જે આખો સિનારિયો બન્યો એ બાદ. તો આપ ઓટો સેક્ટર માટે કેટલા પોઝિટિવ છો અને અહીંયા પર્ટિક્યુલરલી જો ધ્યાન રાખવું હોય તો કઈ રીતના રાખી શકાય, ડાયરેક્ટ ઓટો કંપનીઝ ઉપર કે પછી જે ઓરિજિનલ પાર્ટ મેન્યુફેક્ચરર્સ છે OPM કંપનીઝ એને પણ ફોકસમાં રાખવી જોઈએ? શ્યોર. સો ઓટો સેક્ટરમાં આપણે જોઈએ તો ત્રણ ભાગ છે, ટુ વ્હીલર્સ છે, ફોર વ્હીલર્સ છે, બેસિકલી પેસેન્જર કાર્સ છે, અને પછી તમારા યુ નો કોમર્શિયલ વ્હીકલ્સ અને ટ્રેક્ટર્સ છે. તો અત્યારે આપણે જોઈએ તો યુ નો જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સનું વેવ ચાલે છે, તો અગર તમે ગ્લોબલી જુઓ તો સૌથી વધારે જે ઇલેક્ટ્રોનિક વ્હીકલનું પેનિટ્રેશન છે આજે ટુ વ્હીલર્સમાં થયું છે. મોટા મોટી આઈ થિંક 25% પેનિટ્રેશન ટુ વ્હીલર્સમાં ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સનું ડેવલપ કન્ટ્રીઝમાં બની રહ્યું છે. એના પછી પેસેન્જર કાર્સમાં આવશે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ. તો જે રિસ્ક ઓફ ડિસ્ટ્રપ્શન કહીએ આપણે, જે લોંગ ટર્મ રિસ્ક છે આ સેક્ટરને, અમારા હિસાબે સૌથી વધારે આજે ટુ વ્હીલર સેક્ટરમાં છે. એના પછી ધીરે ધીરે પેસેન્જર કાર્સમાં આવશે. પણ જે કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ છે એમાં એ કદાચ બહુ જ દૂર છે આજે, અને એમાં યુ નો કદાચ કમ્પ્લીટ ડિસ્ટ્રપ્શન નહીં થઈ શકે, એટલીસ્ટ ગિવન જે આજની ટેકનોલોજી છે એનાથી. તો અમને લાગે છે કે આ સેગમેન્ટ સૌથી સેફ છે આજે. આ સેગમેન્ટ સાયક્લિકલી બી તમે જુઓ, ઇન્ડિયામાં એક ડાઉનટર્નથી પાસ થઈ રહ્યું છે છેલ્લા 2-2.5 વર્ષથી. આ સેગમેન્ટમાં યુ નો ગ્રોથ નથી આવી, તો વેલ્યુએશન બી રિઝનેબલ છે, ગ્રોથ એક્સપેક્ટેશન બી રિઝનેબલ છે,
અને થ્રેટ ઓફ ડિસ્ટ્રપ્શન બી સૌથી ઓછું છે. એટલે અમને અમને લાગે છે કે અગર તમે ઓટો સેક્ટર જુઓ તો પેકિંગ ઓર્ડરમાં સૌથી આગળ અમારા હિસાબે કમર્શિયલ વ્હીકલ્સ હોવું જોઈએ, એના પછી પેસેન્જર કાર ને એના પછી ટુ વ્હીલર્સ, ઇન ફ્રોમ અ પર્સપેક્ટિવ ઓફ કે રિસ્ક ઓફ ડિસ્ટ્રપ્શન સૌથી વધારે ક્યાં છે. એઝ ફાર એઝ ગ્રોથ ઇઝ કન્સર્ન, અગેન તમે જુઓ તો આઈ થિંક ટુ વ્હીલર એક સેક્ટર છે જ્યાં ગ્રોથ માટે થોડી સ્ટ્રગલ રહી છે અને એના કારણે વેલ્યુએશન ડિરેટ થયા છે. તો વેલ્યુએશન બહુ સસ્તા છે અને કદાચ બહુ અટ્રેક્ટિવ બી લાગે ઇન્વેસ્ટર્સને કે યુ નો હિસ્ટોરિકલ વેલ્યુએશનથી કાફી નીચે લાગે છે આજે સ્ટોક્સ. પણ અમને લાગે છે કે જ્યાં ગ્રોથનું ચેલેન્જ છે તો ત્યાં વેલ્યુએશન્સને ફર્સ્ટ પ્રેફરન્સ ના આપવું જોઈએ, ઇન્વેસ્ટર્સને પહેલું પ્રેફરન્સ એ આપવું જોઈએ કે ક્યાં ગ્રોથ વધારે આવશે. તો એ હિસાબે અમને લાગે છે કે કમર્શિયલ વ્હીકલ ને પેસેન્જર વ્હીકલ કદાચ આજે સેફર સેક્ટર્સ છે બેટ કરવા માટે. એની સાથે સાથે આપણે એક તેજસ પર્ટિક્યુલર સેગમેન્ટ જોઈએ છે આઈટી સેક્ટરનું, કારણ કે ગ્લોબલ આખું સિનારિયો જોઈએ એ પણ આઈટીની ફેવરમાં રહ્યો છે અને આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરથી પણ આઈટી સેક્ટર આપણને એક ક્રીમ બનતું દેખાઈ રહ્યું છે. કેવી રીતે આપ આઈટી સેક્ટરને રીડ કરી રહ્યા છો અહીંયા ડોમેસ્ટિક અને એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ બંને ફેક્ટરને જોતા? જી, આમાં સો આઈટી બીકોઝ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી છે તો ઇન્ટરનેશનલ ફેક્ટર્સ વધારે મેટર કરે છે. ઓબ્વિયસલી જે તમે યુ નો ઇન્ટરનેશનલ કોમેન્ટ્રી જોઈ છે, આપણે મોટી મોટી જે ટેક કંપનીઝ છે યુએસમાં લિસ્ટેડ બધાની કોમેન્ટ્રી કાફી પોઝિટિવ રહી છે. ઇનફેક્ટ એકાદ બે કંપનીએ એ તો એ કોલ આઉટ કર્યું છે કે કદાચ જે એ લોકો ગ્રોથ વિચારતા હતા એ ગ્રોથ બહુ જ ફાસ્ટ ટ્રેક થઈ જશે નેક્સ્ટ 3-4 વર્ષમાં, બીકોઝ આ પેન્ડેમિકે ઘણું બધું એક્સેલરેટ કરી દીધું છે યુ નો ડિજિટલ પર ફોકસ કંપનીઝનું, એન્ડ ધેરફોર જે કંપનીઝના સ્પેન્ડ છે ડિજિટલ પર એ બહુ જ ફાસ્ટ વધી રહ્યા છે. તો આઈ થિંક આ સેક્ટરને ગ્રોથ પર્સપેક્ટિવથી કોઈ રિસ્ક નથી લાગતું. જે આપણે છેલ્લા એક વર્ષમાં જોયું છે કે યુ નો ટોપલાઈન ગ્રોથ બહુ જ સારી રહી છે. જ્યારે પેન્ડેમિક શરૂ થયું ત્યારે લોકો વિચારતા હતા કે આ સેક્ટરમાં કદાચ ડીગ્રોથ થશે અને છેલ્લા અને નેક્સ્ટ એક બે ક્વાર્ટરમાં જ એ ખબર પડી કે આ ડીગ્રોથ તો નહીં પણ બહુ સારી ગ્રોથ આવશે આ સેક્ટરમાં, અને ધીરે ધીરે આ સેક્ટર રીરેટ થતું ગયું. સો આજે જ્યાં વેલ્યુએશન્સ છે આઈ થિંક એક્સપેક્ટેશન એ છે કે આ જે સારી ગ્રોથ છે આપણે જોઈ છે એ કન્ટિન્યુ કરશે નેક્સ્ટ 2-3 વર્ષ માટે, અને એઝ થિંગ સ્ટેન્ડ ટુડે એવું કોઈ રિસ્ક નથી લાગતું કે આ ગ્રોથ કદાચ નહીં પેન આઉટ થાય જેમ ઇન્વેસ્ટર્સ વિચારે છે એમ. આ સેક્ટરમાં અમારા હિસાબે એક જ વસ્તુ જે અત્યારે જોવાની છે આગળ જતા એ છે કે પ્રાઇઝિંગ પાવર કેટલું આવે છે સેક્ટર માટે. છેલ્લા યુ નો 7-8 વર્ષથી આ સેક્ટરનું પ્રાઇઝિંગ પાવર થોડું સ્લો રહ્યું છે, કેમ કે ડિમાન્ડ ઓછી હતી. હવે ડિમાન્ડ જોરથી આવી છે. તમે જુઓ છેલ્લા ક્વાર્ટરના અગર રિઝલ્ટ જુઓ તો બધી જ કંપનીમાં માર્જિન પ્રેશર આવ્યું છે, કેમ કે એમ્પ્લોયી કોસ્ટ વધ્યા છે, સબકોન્ટ્રાક્ટિંગ કોસ્ટ વધ્યા છે, બીકોઝ યુ નો બેન્ચ સ્ટ્રેન્થ ઓછી હતી તો આપણા કેપેસિટી યુટિલાઇઝેશન વધી ગયું. તો એના કારણે તમારા યુ નો જે કોસ્ટ છે વધી ગયા અને માર્જિન પર પ્રેશર આવ્યું. અહીંયાથી આગળ જતા આ કંપનીઝ જો પ્રાઇઝિંગ પાવર ડેમોન્સ્ટ્રેટ કરશે તો ગ્રોથ સાથે માર્જિન્સ બી ઇમ્પ્રુવ થશે, અને એનાથી જે આજના જે વેલ્યુએશન છે જે કદાચ યુ નો ઓલ ટાઈમ હાઈ પર છે તો એ સસ્ટેન થશે આ સેક્ટરમાં, અને અહીંયાથી બી અમને લાગે છે કે ઇન્વેસ્ટર્સને આ સેક્ટરમાં રિટર્ન તો બનશે. ઓકે, તો આ એક આઈટી સેક્ટર માટેનો વ્યૂ છે. અને આવું જ એક ગ્લોબલ એન્ડ ડોમેસ્ટિક બંને સાથે લિંક સેગમેન્ટ છે એ છે ફાર્મા સ્પેસનું. અહીંયા તેજસ આપનો શું વ્યૂ બને છે? ફાર્મામાં અગેન તમે જુઓ તો જેમ આઈટી છે એમ ફાર્મામાં બી કાફી સ્ટ્રોંગ ડિમાન્ડ આવી છે લાસ્ટ યરમાં. પણ ફાર્મામાં આઈ થિંક અમારા હિસાબે બે વસ્તુ અત્યારે જોવાલાયક છે. એક કે થોડુંક જે હિન્ટ આ ક્વાર્ટરમાં મળ્યા હતા કે કદાચ યુ નો થોડુંક ડિમાન્ડમાં સ્લોડાઉન છે, થોડું પ્રાઇઝિંગ પ્રેશર છે, તો આ બે વસ્તુઓ પર કદાચ અહીંયા હવે ઇન્વેસ્ટર્સે થોડું ધ્યાન રાખવું જોઈએ. અગર આ બે રિસ્ક ફેક્ટર્સ આવ્યા પાછા તો યુ નો ફાર્મા જે લાસ્ટ યર પહેલા જે ફાર્માની હાલત હતી કદાચ ત્યાં પાછું આવ્યું જશે, તો આ સેક્ટરમાં થોડુંક રિસ્ક બની શકે છે. બટ દેટ ઇઝ એઝ ફાર એઝ ધ ઇન્ટરનેશનલ ફાર્મા બિઝનેસ ઇઝ કન્સર્ન. ફાર્મામાં એક સેગમેન્ટ એ બી છે જે ડોમેસ્ટિક ફાર્માની છે, અને ડોમેસ્ટિક માર્કેટ કાફી સ્ટ્રોંગ છે. છેલ્લા એક વર્ષથી આ સેક્ટરમાં થોડુંક સ્લોડાઉન રહ્યું છે બીકોઝ યુ નો આપણે બધા ઘરે છે, થોડી તબિયતની વધારે ધ્યાન રાખીએ છીએ. તો એટલે જે અક્યુટ સેગમેન્ટ છે એ સેગમેન્ટની થોડી સેલ્સ ડાઉન થઈ છે. પણ આ સેગમેન્ટ અમને લાગે છે કે કમ્પાઉન્ડર છે, અને જે ડોમેસ્ટિક ફાર્મા કંપનીઝ છે એમની યુ નો માર્જિન્સ અને આરઓસીઝ જે ઇન્ટરનેશનલ કંપનીઝ છે એના કરતાં વધારે સારી છે, અને ધેરફોર એ સેગમેન્ટ અમને લાગે છે કે લોંગ ટર્મ કમ્પાઉન્ડિંગ ઓપોર્ચ્યુનિટી ઓફર કરે છે. તો એ સેગમેન્ટ ઉપર ઇન્વેસ્ટર્સે જરૂર ધ્યાન રાખવું જોઈએ. જે કંપનીઝ ઇન્ટરનેશનલ બિઝનેસ કરે છે ત્યાં બી ધ્યાન રાખવું જોઈએ. પણ અમને એવું લાગે છે કે આજે એક બે રિસ્ક છે એના ઉપર થોડું વધારે ફોકસ કરવું જોઈએ, અને કદાચ એને ધ્યાનમાં રાખીને આગળ ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ.